કે તમે બોલો તો ફેર આવ્યો કે તમે ભાઈ ભાઈ બોલો હે કે હમ લોગ હિન્દી મે સ્ટાર્ટ કરને વાલે હે 2008 માં કોમેન્ટ આવે ને તો આપણે થોડો વિચાર થાય પ્રાઇઝ યુ ઓફ યુ હે રહેતા હે બધાને ખબર હે ઠીક હે તો તમે પ્રોબ્લેમ કા હે મેં કે પ્રોબ્લેમ કઈ નત મેં કે ચલમાં જીવો તમારો સપોર્ટ એ પ્રમાણે આગળ વધી રામ રામ સીતારામ આઈ હોપ કે બધા મજામાં હે આ થોડુંક અમારા હાથું જરાક ડિફરન્ટ હે પણ મલ્લકના મેસેજ આવતા ને હમણાં અમારા ઇન્સ્ટાગ્રામમાં એવરીડે 4-5 મેસેજ આવતા કે તમે ક્વેશ્ચન એન્ડ આન્સરનો વિડીયો બનાવો ક્વેશ્ચન એન્ડ આન્સરનો વિડીયો બનાવો કાં જોબ હે ને કાં કામ કરો ને તો હા સીતારામ ભદ્રાઈની તો આજે મે બહુ મેસેજ આવ્યા એટલે Q&A ક્વેશ્ચન અને આન્સરનો પહેલો વેલો અમારો વિડીયો બનાવીએ ક્વેશ્ચન રિપીટ થતો હતો ને કેટલી વાર એ થોડાક લખ્યા ન કરી કે પાછા બે ઉતાર ભૂલાઈ જાય હે હા ને હવથી પહેલો હે કે તમારો જોબ કા હા તો હું બહુ બધક દરો જોઈ લખ એક બે મેસેજ અને હમણાં તો ઇન્સ્ટાગ્રામ માં એટલો આયલો કે ના ના તમારે બધાને થેન્ક યુ કે તમે એટલો ઇન્સ્ટાગ્રામ માં એટલા લાખી લાખી અમારા એક બે તા ઓલા બે તો પૂગે ગયા રીલ હોય બધી તો એમાં પણ જાજો નિશર મૂકે દે તો આગળ આવી છે આરએસ ફેમિલી યુકે એમાં બહુ મેસેજ આવે કે આ કામ તો મારો પેલો જોબ તો હું ટેક્સી ડ્રાઈવ કરા લાસ્ટ 15-17 યર્સ થી 15-16 વર્ષ થી ટેક્સી નો જોબ કરા ને સવિતા એ હા હું NHS માં કામ કરા હોસ્પિટલમાં તો એ અમારો બેનો જોબ છે હા ને ટાઈમિંગ એ અસલ હે સવિતા ની અસલ હે મારે અસલ હે એટલે સ્કૂલ આવડસ માં હે મારે તે છોકરાઓની પિક ડ્રોપ નો પ્રોબ્લેમ ન થાય ને મારું જોબ નો ઈ બહુ આવે કે કામ કરો તો હું સિનિયર હેલ્થ કેર સપોર્ટ વર્કર હે હોસ્પિટલમાં ને બીજો આવે કે તમારે ઘરનું ઘર હે હા ઈ બહુ આવ્યા તો અમારે હા ઘરનું ઘર હે 5-7 વર્ષ થઈ ગયા લીધું એને ને હારું એટલે તે પ્રાઇઝ માં આવે ગુંડો તને પ્રાઇઝ યુ ઓફ યુ હે રહેતા હે બધાને ખબર હે હા ને ઈ પેલા એમી મારા હાહુ ને મે બધાય ભેગા દેતા હા એડમિશન લેવું ટીવી બહાર પછી આ બાજુ ઘર લીધું ને બીજો ક્વેશ્ચન હતો કે તમે હિન્દીમાં બ્લોગ કેવા હતું નેટ કરતા હે કે એ મોલક મેસેજ આવે ઓલા ઇન્સ્ટાગ્રામ માં ને ઓલા માં આવતા કોમેન્ટ માં આવતા કે તમ હમ લોગ હિન્દી ને સ્ટાર્ટ કરને વાલે હે થોડા ટાઈમ લગેગા હમે ભી સ્ટાર્ટ કરના હા ભાઈ હિન્દી અમારો બરા હિન્દી ના ના મે સ્ટાર્ટ તા કરવો પણ થોડા સબસ્ક્રાઇબ અપ જાય જરાક ડિસન થાય પછી આપણે કે હિન્દી માં કે ટ્રાન્સફર કરીએ તો વાંધો ન આવે અટાણે આપણે આ લેંગ્વેજ અનુવાદ એ પાછો પ્રોબ્લેમ ઈ થઈ કે છોકરા હિન્દી મોઈ સમજતા ઈ નત ને બોલતા તા નો જવડે કોઈ દી નો બોલાવો ઈ એટલે હિન્દી માં કરીએ તો પણ ઈ ગુજરાતી ને ઇંગ્લિશ ચાલુ રાખે ને અમે હિન્દી માં રાખીએ જોઈએ જોઈએ ફ્યુચર માં ફ્યુચર માં જીવો તમારો સપોર્ટ એ પ્રમાણે આગળ વધીએ હા ને પછી કે હા બોય છોકરા બે જુડવા હે એવા મેસેજ બોલો આયા ઘણા એવા કી કે બે તયુડા લાગે ના સેમ હાઈટ ને બે દી થે ગય ને અમાર રોહી છે ને કાઠું કરે મારા ને જે હોટા ને જી જાય ઉસો એટલે બધા ની થાય કે જુડવા હે પણ સાહિલ મોટો હે ને રોહિત નાનો હે બે વેસી દોઢ વર્ષ નો ફેર હે હા હા ને બીજા આવે કે સાહિલ રોહિત ને સ્કૂલ બતાવો હા એ તો બહુ વાગે કે સ્કૂલ બતાવો ને
તમારું કામ એ બતાવો એ ઘણી વાર કે તમે કામ કામ કરો. સોરી પણ એ થોડી છે ને રિસ્ટ્રિક્શન હોય એ બધું ફોલો કરવું પડે. અમે સ્કૂલ ઓથોરાઇઝ સિવાય ન બતાવે કે પાછો બીજો એક ઇન્સ્ટાગ્રામ નો ફેમસ મેસેજ કે તમે કેવા હે કે કાસ્ટ માં મેર હે આયર હે કે ખબર આપડે બોલી મળતી આપડે આયર ને બીજો સવાલ તમે યુકે માં મોરા સવાલ તો હે જો કે યુકે થોડીક યુકે માં કેદું આવ્યા ની તમારો ના હક છે કે તમારો રાઈટ છે કે તો હું આવ્યો તો 2004 માં અમારે હા બ્રિટિશ સિટીઝનશીપ એટલે આના નાગરિક કહેવાય. હા ને હું 2008 માં આવી. હા હા ને પાછો એક લઈએ કે તમારા લગ્ન કેદું થયા હતા? તમારા લગ્ન થયા હતા 2008 માં થયા હતા ને 2008 માં સવિતા 7 મહિના ઇંગ્લેન્ડમાં આવવાનું થઈ ગયું હતું. બહુ ઈઝી હતું થોડુંક થોડુંક હાથ થઈ ગયું. અને હા બીજો એક કોમન ક્વેશ્ચન કે તમે કેટલા જણા ફેમિલી ના ઇંગ્લેન્ડમાં હે? તો ટૂંકમાં કેમ તો અમે બધા હે, અમે 5 બિન ભાઈ, 2 ભાઈઓ ને 3 બીનુ. કે ઘણા ક્વેશ્ચન આવે કે તમારે 2 બીનુ હે કે 3 બીનુ હે, તો એ વાત હાસી હે તમારી. આય મારે 2 બીનુ હે, પણ એક મારી કાકા ની દીકરી હે ને એ જાણે કે હાવ નાની હતી ને 3-4 મહિના ની હે, 6 મહિના ની રામ ને કાકા ની દીકરી થાય ને મોહિયા ની થાય, માસી ની દીકરી થાય, તો એ હોથી નાની લીધી એ મારી કાકા ની દીકરી થાય ને એ યા ભાગી ગયા ઇંગ્લેન્ડ માં બહુ વહેલા 90s માં આવે કહેતા, તો એનું નતું થયું આવવાનું, તો એ અમારા ભેગી જ રહેતી. તો અમે કોઈ દી સમજાને જ નહીં, અમે હજી હજી અમે તોલ્યું થયું કે એ કાકા ની દીકરી હે કે મોહિ ની દીકરી હે કે બધા નાના મોટા. હા અમારે સૌથી વાલી સૌથી નાની હે ને એટલે સૌથી વાલી એ અમારે ઘરે જ રહેતી, મોટી અમારા ભેગી જ થઈ એટલે હારે ગઈ ના સુધી અમારે ભેગી જ રહેતી એટલે એ હે. તો એ યા અમે 3 બીનુ કીએ તો ઘણા ક્વેશ્ચન આવે, ઘણી વાર રહીવા તો ઘણી વાર એમ બે બોલાય જાય, ઘણી વાર 3 બોલાય જાય, તો એ તમારા પરિવાર નું જરાક કહી દે તો ખબર પડે ને કે વિસાવાડા માં. અમારા પરિવાર નું ત્યાં ખબર જ છે કે મારે એની 3 બીનુ ને 1 ભાઈ છે, તે મારો 1 બીન મારા થી નાની ભાઈ હશે, 1 બીન ઇન્ડિયા છે, મારા માં ને મારા બાપા ની પણ ઇન્ડિયા છે, ઇન્ડિયા માં બધા બ્લોગ જોઈ આવી હે એને તો ખબર જ છે. લગન કરવાના હે હારા ના તો વેલા થાય તો પછી ક્વેશ્ચન આવ્યા હતા કે એનો ફેમિલી ગા ભાઈ નું ફેમિલી પણ ભાઈ ના જે લગ્ન ન કર્યા એના કરવા તો હે ને લાભ લેવાનો હે પૂરેપૂરો આપણે. રામ કે હે નાનાજી કે એ બહુ ક્વેશ્ચન રમેશ આવે ને તાર વધારે તો આવે કે હું તો ફૂટબોલ માં હારો મારા મામા ને કા કે ટૂંકા માં ન પતાવ લેતા. રામ તો બહુ ખણ હાવે હમણે બેકવાર હતી કે મોટા લગ્ન કરજો, બધાનો લાભ લીધો હોય તો બધાને લાભ દેવો પડે જ કેતો હોય. એક સૌથી હે ને ઓલું કઈ કે હા ઓલા કોમેન્ટ આવે ને તો આપડે વિચાર થોડોક વિચાર થાય કે તમે મોડો કફેર આવ્યો કે તમે ભાઈ ભાઈ બોલો હોય કે તો અમારે હે ને કોઈ એટલે કઈ પ્રોબ્લેમ જ નહીં હતી, કોઈ એટલે કઈ પ્રોબ્લેમ જ નહીં હતી. ખબર નઈ કે તમે બોલો તમે આવતા જતા ને તમે બધે થી કણ આવીએ જઈએ ને હું બે દી એક બે દી જતા અમે ના પણ ફોન હાથમાં ન હોય તો વ્લોગ ન બનાવતા, એ પણ વ્લોગ બનાવે તો એની કોઈ દિન જ કહ્યું કે અમને સપોર્ટ કરો કે આ કરો કે તો વેરી ગુડ કહેવાય કે એના પર ભર ઉભા થાય ને અમારે કઈ એટલે કોઈ જાત નો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ને ઘર એ
કઈ આવતા જતા હોય તો પછી કઈ એવું નહીં કે ઓકે બ્લોગ બને. હા, અને બીજું એક ક્વેશ્ચન કે તમારા મેરેજ ક્યાં હે? બે ત્રણ ફેર ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવે કે અલગ 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 આવતા હોય, બીનુ ભાઈઓ આવતા હોય, તો અમારે એરેન્જ મેરેજ છે. જીવન માં સુખ શાંતિ હોય ને એ જ ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે, કે શિયા માણસ સુખી થી રહેતા હોય ને ખાતા હોય. તો આ ક્વેશ્ચન હતા, એને અમે ટ્રાય કરી આન્સર કરવાની. તો જો આમાંથી તમને છે ને આલો આ બધે મેઈન હતા જે અટાણા સુધી રિપીટ ને રિપીટ થતા, કે કે અમુક કે બધાય પહેલેથી નું જોતા હોય ને, અમે કે અડધેથી સારું કર્યું હોય કે હમણાં હમણાં જોતા હોય, તો પછી વેલું જે આગળનું સુપેક હોય આગળના વિડીયા તમે જોતા ન હોય, તે એટલી બધા આ ક્વેશ્ચન રિપીટ થયા રાખતા. તે મેં કીધું કરતા હતા ખરી, રામ કેતો કે આપણે એક આ ક્વેશ્ચન આન્સર નો બ્લોગ બનાવીએ બનાવીએ, પણ એની પરિણામમાં વ્યૂ જાતું મુરેત લેવો પડે એમ. હા, તે આજ ફાઇનલી મુરેત આવે હું એનો. ને થેન્ક યુ, તમે એટલો અઢળક સપોર્ટ કરો ને, તમે વરા હવા વરા ની અંદર 15,000 પુગાડ દીધા ને, એ બદલ તમારો આભાર. થેન્ક યુ વેરી મચ બધાયનો. ને આવી રીતે સપોર્ટ કરતા રહીજો. ને આ લગન પૂગ્યા ને તો હા, તમારા થકુચ પૂગ્યા ને આગળ બધાય સપોર્ટ કરતા રહીજો. એ આ બધી વ્લોગ જોયો હોય તો જરાક સબસ્ક્રાઇબ કરતા જજો. હા, જરાક બટન દબાતા જજો સબસ્ક્રાઇબ નું, તો અમે પણ કોન્ફિડન્સ માં આગળ વધ્યા રાખીએ. જીવા આવડે ને એવા કલાવાલા ઓનર્સ ની રીતના કરીએ. જીવા આવડે એવા કલાવાલા, કઈ ખોટું બોલ્યું ને તારું એક્ટિંગ જીવું કે કઈ ના, વેલા ફેમસ થઈ ગયા હોય કે નહીં, પણ એ આપણું કામ નહીં, એ આપણું કામ નહીં. તો એવું હે, જેટલા પ્રશ્નો હતા એને સોલ્વ કરવાની ટ્રાય કરી. બીજા જોયું કે આ બ્લોગ ની કેવોક સપોર્ટ મળે, તો મેં આગળ અમુક ટાઈમે આવા હા 3-4 મહિને બનાવી હું તમારા બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય કે આ કન્ટ્રી ના લગતા કોઈ પણ કીજો, આપણે ટ્રાય કરીશું. આપણે એટલા પ્રોફેશનલ તો નથી, પણ ટ્રાય કરીશું સોલ્વ કરવાની. તો થેન્ક યુ વેરી મચ, આપણે મળ્યું પાછા કાલે જ મળ્યું. હા, બીજા બ્લોગ માં, બીજા બ્લોગ માં મળ્યું. ને આ બ્લોગ ની આ જેન કરીએ. ને થેન્ક યુ વેરી મચ. રાજીરામ બાય.